રણસ આવતીકાલે પહેલી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું ત્યારે મોટા ભાગના વીવીઆઈપી અને સરકાર તેમજ એડમિનિસ્ટ્રેટીવ તે કાર્યક્રમમાં રોકાયેલ હોવાથી આવતીકાલે રણોત્સવને ઔપચારિક રીતે ખુલ્લું મુકાશે કચ્છ રણોત્સવ ભલે આવતીકાલથી શરૂ થાય પરંતુ કચ્છમાં કાળમુખા દુષ્કાળ વચ્ચે સ્થાનિક રોજગારીની દરકાર કરવામાં આવી નથી અછત વચ્ચે પણ કચ્છના લોકો રણોત્સવ જેવી મોટી ઇવેન્ટમાં પણ રોજગારી ન મેળવી શકે તો કચ્છીઓ માટે રણોત્સવનો શું અર્થ તેવા સવાલો સહેજે ઉદભવે છે કચ્છ રણોત્સવનું આયોજન થયું છે પરંતુ તેમાં કચ્છના સ્થાનિક કલાકારો અને કારીગરોની અવગણના કરવામાં આવી છે ટેન્ટ સિટીમાં પ્રવાસીઓના મનોરંજન માટે યોજાતા કલ્ચરલ કાર્યક્રમોમાં દર વખતની જેમ આ વખતે પણ બહારના કલાકારોને બોલાવાયા છે જ્યારે કચ્છના કલાકારોને પૂરતી તક અપાઈ નથી હસ્તકળા અને અન્ય કલાકારીગરીના કારીગરોને પણ પૂરતું પ્રોત્સાહન અપાયું નથી તો રણોત્સવનું આયોજન કરતી ખાનગી કંપની લલુજી એન્ડ સન્સ દ્વારા પણ ટેન્ટ સિટીના મોટા મોટા કોન્ટ્રાક્ટ બારાતુઓને અપાય છે ટેન્ટ સિટીમાં અપાતી સુવિધા ફૂડ ઝોન કેટરિંગ ગેમ ઝોન ગાઈડ ઓપરેટિંગ સિસ્ટમના કોન્ટ્રાક્ટ બહારના કોન્ટ્રાક્ટરોને અપાયા છે પરિણામે આવી અનેક કામગીરીઓમાં સ્થાનિકોને રોજગારી મળી શકતી નથી આમ રણોત્સવમાં સ્થાનિક રોજગારીની દરકાર કર્યા વિના જ આવતીકાલથી જ કચ્છ રણોત્સવ ખુલ્લો મુકાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવાય તેવી માંગ ઉઠી રહી છે આવતીકાલથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તો દિવાળીના તહેવારો પણ નજીક આવે છે ત્યારે કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે હાલથી દિવાળીના તહેવારો દરમિયાન અને અને ત્યારબાદ પણ વેકેશન સુધી ભીરંડિયારાથી ખાવડા અને ધોરડો સુધી હોમસ્ટે અને પ્રાઇવેટ રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા છે કચ્છમાં આવતા પ્રવાસીઓને કારણે આ રીતે ધંધા રોજગારને વેગ મળ્યો છે પરંતુ રણોત્સવનું સંચાલન કરતા ખાનગી કોન્ટ્રાક્ટર લલુલજી એન્ડ સન્સ દ્વારા સ્થાનિક રોજગારીની કોઈ દરકાર રખાઈ નથી